વેલકમ બેક. ચર્ચાને આગળ વધારી રુઝાનજી આપથી શરૂઆત કરીશું. રુઝાનજી, આપને નથી લાગતું કે ગૃહની જે ગરિમા છે તેને જાળવી જોઈતી હતી? ભલે સમાધાન થઈ ગયું હોય, બંને પાર્ટીઓ વચ્ચે હોબાળો ચોક્કસ કર્યો હતો, કોંગ્રેસે 31 માર્ચ સુધી ગૃહને ન ચાલવા દેવાની ચીમકી પણ ક્યાંક ને ક્યાંક શંકરસિંહ વાઘેલાએ ઉચ્ચારી હતી, પરંતુ ગૃહની ગરિમાને જાળવી જોઈતી હતી તેવું નથી લાગતું? એ તો 100% વાત છે ને, પણ હવે થયું છે શું કે આપણે જે વર્ષોથી થોડા વર્ષથી આપણે ત્યાં ચાલુ કર્યું છે પાર્લામેન્ટમાં ને એસેમ્બલીમાં કે ભાઈ હોબાલો કરો, કોઈ ભી પાર્ટી હોય, ક્યાંય ભી કોઈ ભી સ્ટેટ હોય, ત્યાં ભી કહ્યું, સેન્ટર પર ભી કીધું, કેથે ભી હોય, ગાળા ગેલા કહીને વેલમાં આવી જાય, બધા નાટકો થાય દુનિયાભરના, અને પછી અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ધ લૂઝર ઇઝ અગેન આપણા જેવી આમ આદમી પ્રજા. એટલે અહીંયા ભી અગર આપણે આઈ એમ સરપ્રાઈઝ ભણવાની સાથે, એટલું હું તમને વર્ડીશ કે મને દુઃખ લાગ્યું છે, એટલા માટે દુઃખ લાગ્યું કે આજ સુધી ગુજરાતમાં આપેલે કઈક પોર્નો પોર્નો રમાયું હતું, પણ એ સિવાય આજ સુધી ગુજરાતમાં એટલે એ સિવાય નહોતું થયું. એટલે મને આજે આ થયું તો મને થયું કે આપણે આપણે કેમ, આપણે તો ગુજરાત એક મોડલ સ્ટેટ ગણીએ છીએ, તો આપણે કેમ હવે બીજા સ્ટેટોને આવું આવું બધું એ બીજા સ્ટેટ યા સેન્ટરનું આવું શીખીને આપણે અહીંયા ગુજરાતમાં કરી રહ્યા છીએ? એટલે આ એક નેગેટિવ ઇમ્પેક્ટ છે. અને સૌથી વધારે નેગેટિવ કે આપણે હંમેશા વાત કરીએ છીએ, વચ્ચે મને એ બી યાદ છે કે ભાઈ આપણા લોકો બધા રસ્તા પર આવી ગયા કે ભાઈ એસેમ્બલી ચલને દો, એસેમ્બલી ચલને દો, પછી ભગવાન જાણે એમાં શું થયું, કારણ કે બધું એ બી ફૂસપાસ થઈ ગયું ફોર વોટ એવર રીઝન. હવે આ ગુજરાતમાં આ પહેસી રહ્યું છે, એટલે મને એની એને મને દુઃખ બી છે, મને ચિંતા બી છે. ને અગર એને હાઈ હાઈ હેન્ડ થી એટલે સ્ટ્રોંગલી અગર એને નહીં લેવાશે તો આપણી સ્ટેટ બી બીજા સ્ટેટ જેવી આવું બધું ચાલુ થઈ જશે. અમેજી, શું લાગે છે કે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ કોઈ ટકોર કરશે ખરા આ બાબતે નીતિનભાઈને? કારણ કે મુખ્યપ્રધાન જે પ્રમાણે મહિલા સશક્તિકરણની વાતો કરે છે, મહિલા અનામતની વાતો કરે છે, મહિલાઓને આગળ લાવવાની વાતો કરે છે, ઘણા બધા પ્રયત્નો પણ તેમણે કર્યા છે, તે સમયે આ પ્રકારનું બનાવ બન્યો હતું, મુખ્યમંત્રીએ ચોક્કસથી ટકોર કરવી જોઈએ? નીતિનભાઈ, કરવી જ જોઈએ. આ સવાલ કોંગ્રેસનો ભાજપનો નથી, આ સવાલ કામિનીબેનનો અને નીતિનભાઈનો નથી. આ સવાલ એક પુરુષ પ્રધાન પ્રવચનનો છે, એક પુરુષ પ્રધાનનો અવાજ છે. હવે જો આનંદીબેન પટેલ પોતે મહિલા સશક્તિકરણનો પ્રતીક માનતા હોય, પ્રથમ મહિલા મુખ્ય હોવાનું ગૌરવ લેતા હોય, તો આમાં કોંગ્રેસે બોલવાનું ના હોય કે રુઝાને કે મારે બોલવાનું ના હોય કે સંદેશ ન્યૂઝ ચેનલે બોલવાનું ના હોય. આમાં તો આનંદીબેને કડક શબ્દો આપીને આનંદીબેને માફી માંગવી જોઈએ નીતિનભાઈ વતી, અને નીતિનભાઈ જોડે પણ માફી મગાવવી જોઈએ. અને તો આવું થાય તો જ મહિલાઓનું સન્માન જળવાય, કારણ કે આ સવાલ કોંગ્રેસ બીજેપી છે જ નહીં, અહીંયા તો મહિલાઓ સાથેના અપમાનનો સવાલ છે, અને એ દૂર તો જ થાય કે જ્યારે આજે આગળ આવે. અને પછી 8 માર્ચ એટલે મહિલા દિન ઉજવશે, અને એ જ નીતિનભાઈ ભાષણ આપશે, અને આનંદીબેન આપશે, અને કામિનીબેન બધા આપશે. સવાલ એનો નથી, સવાલ મહિલાઓને સન્માન આપવાનો છે એન કેન પ્રકારે. અને તમે આ રીતે સમાધાન કરો એ સમાધાન મહિલાઓના પ્રશ્નો પરત્વેનું સમાધાન છે, એનું દુઃખ છે. બિલકુલ, રુઝાનજી આપનું શું કહેવું છે? આઈ અગ્રી વિથ હિમ. બિકોઝ ઓકે, બટ ફ્રોમ અગર હું પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ રહી છું, તો યુ ડોન્ટ એક્સપેક્ટ કે આનંદીબેન યા કોઈ બી નો ફરગેટ હર, ઇફ એનીબડી ઇઝ ઇન હર પ્લેસ એટ ધેટ પોઝિશન, દે આર નોટ ગોઈંગ ટુ કમ આઉટ ઇન ઓપન. અગર એ આવશે તો એક બહુ બોલ્ડ સ્ટેપ લેવાશે, અને દેટ કેન બી રિટન ઇન ધ હિસ્ટ્રી કે શી હેડ કમ આઉટ એન્ડ સેડ ઓપનલી. પણ આ તો ઘણી વાર એવું નથી. તમને બીજો એક્ઝામ્પલ આપો, એક્સેપ્ટ યોર પોઈન્ટ, પણ જે અત્યારે અમે ફેસ કરી રહ્યા છે કે ભાઈ હસબન્ડ વાઈફનો ઝઘડો થયો એક્ઝામ્પલ, પછી એમાં એવું થાય છે કે પેલી વાઈફ પોલીસ પાસે આવી, અમારી પાસે આવી, અમે બધું એને હેલ્પ કરી, પણ છેલ્લે બંનેમાં સુલા થઈ જાય, એટલે પછી અમારે અમારે ત્યાંથી નીકળી જવું પડે, જસ્ટ પેલી એ કરવા કે ભાઈ વાઈફની અંદર ત્યાં હેપીલી રહે. સેમ અગર આ રીતે કહું તો અંદર હવે જે ઝઘડો થયો હતો, જસ્ટ આપણા પાર્ટીની રેસ્પેક્ટ રાખવા અને પ્રેસ્ટીજ રાખવા બિચારી બેન આપણા મેડમ બહાર નહીં બોલી શકશે, પણ કદાચ અંદર ધમકાવ્યા હોય તો ખબર નહીં, ના ધમકાવ્યો તો બી વી કેનોટ સે એનીથિંગ. બટ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આ જે આખો સિનેરિયો થઈ રહ્યો છે, અને જેના લીધે લેટસ કે અત્યારે આપણે કામિનીબેનની વાત કરું, તો બીજી રીતે કહેવા માંગુ છું કે વાય ડીડ નોટ કામિનીબેન ઓલસો કમ આઉટ ઇન પ્રોટેસ્ટ કે નો આઈ વુડ નોટ અગ્રી ટુ ધીસ, કારણ કે આને તો કેરેક્ટર અગર આમ કોઈ બી જાય, ઇટ્સ અ કેરેક્ટર એસ એન એસ, ધારે તમે કોઈ પર્સનલી આવી રીતે જાહેરમાં પબ્લિકમાં તમે પર્સનલી કોઈનું કેરેક્ટરની વાત કરો છો, તો ઇટ ઇઝ નથિંગ બટ એન એસોસિએશન, કેરેક્ટર એસોસિએશન. એટલે એ કામિનીબેન કેન ઓલસો ટેક સમ સ્ટેપ, પણ હવે આઈ ડોન્ટ નો કે એમને બી ઉપરથી પ્રેશર આવ્યો છે. એટલે તમે જોઈ રહ્યા છો તો આમાં કશું બી પોઝિટિવ નથી, તેનું બધું નેગેટિવ થઈ રહ્યું છે, એન્ડ ઇટ ઇઝ અ વેરી અનહેલ્ધી થિંગ. બિલકુલ, જે પ્રમાણે મહેશજીએ કહ્યું કે પુરુષ પ્રધાન નેતાઓ જે પ્રમાણે વાતો કરી રહ્યા છે, તે પ્રમાણે એવું લાગી રહ્યું છે કે મહિલાઓ સશક્તિકરણની જે વાતો કરે છે નેતાઓ, પરંતુ નેતાઓ ખુદ જ એ વસ્તુને પચાવી નથી શક્યા હજી. તો એ તો જગ જાહેર છે, કારણ કે એક ની આવા મેં કહું ને 100 એક્ઝામ્પલ્સ છે આપણી પાસે, કે ઘરમાં ઘણી વાર આપણે નેતાઓ જેવા છે કેટલા
રેપ કેસીસમાં સંડોવાયેલા છે, કેટલા ડોમેસ્ટિક વાયલન્સ કેસીસમાં સંડોવાયેલા છે. એટલે યુ ડોન્ટ એક્સપેક્ટ કે નેતા એટલે એ કઈ ભગવાન છે. ઉલટું નેતા તો એવું છે કે યસ મોર ધ પાવર્સ એન્ડ ટુ વર્ડ એન્ડ હી નોઝ હાઉ ટુ મિસયુઝ હિઝ પાવર્સ. એટલે વિથ ડ્યુ રિસ્પેક્ટ એ ફેટર્નિટીમાં તો પાવર્સ ઘણા મિસયુઝ થાય છે. અને ઉલટું ભલે એના હાથીના દાંત ખાવાના અલગ છે ને દેખાવાના અલગ છે, પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે ઘણા કેસીસ જોયા છે તેમાં ઇટ ફાઇનલી વેન જ્યુડિશિયરી કમ્સ અને જ્યુડિશિયરી લકીલી કઈ હાર્ડ સ્ટેપ્સ લે છે ત્યારે નેતા પકડાય છે. ના તો નેતા તો બધા ઘણા કેસ કરી આવા બધા લોચા કરીને પકડાતા બી નથી. એટલે અલ્ટિમેટલી અગર આપણે એને આમ કહીએ તો આપણે લેટ અસ નોટ ડિમાર્ક કે આ નેતા છે એટલે આ નહીં કરે. નો લોકો હવે શું વિચારશે કે નેતાઓ ગૃહની અંદરની જે મહિલાઓ છે તેમનું જ માન નથી જાળવી શકતા, તો પછી જે લોકો છે જે સામાન્ય જનતા છે તેમનું માન કઈ રીતે જાળવશે? અને તે એક રોલ મોડેલ તરીકે હોય છે કોઈ પણ નેતાને આપણે જયારે જોતા હોય છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જયારે આપણે જોતા હોય છે કે અન્ય કોઈ પણ નેતાઓને જયારે આપણે જોતા હોય છે એક રોલ મોડેલ તરીકે આપણા માનસપટ પર ઉભરી આવતા હોય છે, ત્યારે આવા જ લોકો જો આવા નિવેદનો કરશે તો પછી સામાન્ય જનતા તેમનું શું વિચારશે? ચોક્કસ, કારણ કે આ નીતિ ધારકો છે, નીતિ બનાવવાળા લોકો છે. એટલે સ્ત્રીઓને સન્માન આપવાની નીતિ પણ ત્યાંથી બને છે, અને ત્યાં જો સ્ત્રીનું અપમાન થાય તો પછી કેવી રીતે અમલીકરણ થાય? પણ નિવેદનમાં મારે એક બીજી વાત કહેવી છે, માત્ર મહિલા અનામત આપવાથી સશક્તિકરણ ના થાય, મહિલાઓને યોગ્ય તાલીમો પણ અપાવવી જોઈએ જે નથી અપાતી. અને એટલા માટે મહિલાઓ પણ જે રોજાને બહુ સારી વાત કરી કે કામિની બેને બહાર આવવું જોઈએ કે તમે કેવી રીતે સમાધાન કરો છો, આ મારી સાથે અન્યાય થયો છે. પણ બીજી વાત ગૃહની એ પણ વાત છે કે આ ગૃહમાં બનેલી ઘટના હોય એટલે તમે જ્યુડિશિયરીમાં નથી જઈ શકતા, આ એનો પ્રિવિલેજ રાઇટ્સ બને છે. એટલે વિશેષાધિકાર ભંગની સમિતિ છે, પણ એ ફરિયાદ જ ના થાય અને પાર્ટી લઈને સમાધાન થઈ જાય એ એટલે પતી જાય છે, મુદ્દો એનો નથી. આખા દુનિયાએ આ વસ્તુ જોઈ અને એમાં જે સ્ત્રીઓની જે પડતી થઈ છે એ દેખાય છે, અને અલ્ટિમેટલી કશું થતું નથી. અને એટલે બહુ જ નકારાત્મક અસરો થાય છે કે નીતિ ધારકો છે, નીતિ નિર્ધારકો છે, એ જ જો આવું કરે અને પછી સમાધાનો થાય. અને મને નથી લાગતું કે કામિની બેન આ સમાધાનમાં ખુશ હશે, એમનો દિલ ચોક્કસ ડંખ્યું હશે, દુભ્યું હશે, પણ કોઈ વિકલ્પ નથી હોતો. કારણ કે વિશેષાધિકારી ભંગની સમિતિમાં શું થયું, રુઝાને જે મુદ્દો ઉઠાવ્યો એમાં મારે કહેવું છે કે આઈપેડમાં જે જોવાયું હતું પોનો ગેમ ના અંતે બધું, એમાં અલ્ટિમેટલી શું થયું? કશું જ નહીં. આ જે બધી વસ્તુઓ મારે છે ગૃહમાં એ જ્યુડિશિયરમાં જવાતું નથી, વિશેષાધિકાર ભંગ સમિતિ કંઈ કરતી નથી, એટલે પછી નેતાઓ આવું કર્યા કરે તો પ્રજાએ શું કરવાનું? ના, મારે આમાં આપણે ગુજરાતનો મુદ્દા પર એક્ઝામ્પલ નથી લેવો, પણ બીજા જે એક્ઝામ્પલ્સ થયા છે કે જે બેનો અગેન્સ્ટ બોલ્યા છે બધા નેતાઓ જાત જાતની પાર્ટીઓના, ત્યારે ઘણી વાર આપણે એવું ના વિચારતા કે સામાન્ય માણસને દુઃખ થયું છે. કારણ કે જે આપણે પિતૃત્વવાળા સોસાયટીની વાત કરીએ છીએ તો એ જે ઘણા માણસો તો ખુશ થયા છે કે વાહ મારો લીડર મર્ડ છે, જો એને આવું કર્યું, જે આમ કર્યું એ કહે છે આમ કરવું જોઈએ બહેનોને. એટલે લેટ અસ ઓલસો એક્સેપ્ટ ધેટ ઉલટા લીડર ખાસ એટલા માટે આવું બધું કરે છે કે એ લોકો નાના આપણને ઘણી વાર થતું હશે કે એને વોટ જશે, પણ ઘણી વાર એના જે પેલા એના જે એ ટાઈપ ના લોકો છે એ લોકો ખુશ થાય છે, ઉલટું વધારે વોટ આપે છે. એટલે આ કેસમાં મારે ખાસ કહેવું છે કે એ તો એક અલગ વર્ગ છે, પણ આપણી બહેનો કેમ નથી જાગતી? જયારે બહેનો પાસે સત્તા છે વોટ આપવાનો, ત્યારે એ શું કરશે? એના પતિને પૂછશે, એના ભાઈને પૂછશે, તો એ પોતે કેમ નથી સમજતી કે ભાઈ મારા માટે આ નેતા અમારી બહેનો માટે એને રિસ્પેક્ટ નથી, તો હું આઈ શુડ નોટ ગીવ ધેટ વોટ ટુ. ભૂલો તો અમારી બહેનોની જ છે, આપણે ખોટા ભાઈઓની ભૂલો કરીએ એના કરતા બહેનો જાગશે, કારણ કે બહેનો ઇઝ ઇનફ પાવર. એટલું સમજો, આપણે 47% 48% બહેનો છીએ, જયારે 62% મેન છે, એટલે આપણી પાસે બી ઇનફ પાવર છે કે આપણે એટલીસ્ટ એ લોકોને વોટ ના આપીએ અને એટલીસ્ટ આપણે એ વખતે આપણું માન જાળવીએ. તમે જયારે જેને વોટ આપો છો કોઈ જોવા નથી આવતું, તમે એકલા વોટ આપવાના છો એટલે તમારે એ બી પીવાની જરૂર નથી. પણ પ્રોબ્લેમ ત્યાં છે કે આપણે બહેનોને જે બચપનથી દબાઈને રાખી છે, આ શીખવવામાં આવ્યું છે કોમ્પ્રોમાઇઝનું, ત્યાં આપણે બધા અત્યારે હેરાન થઈ રહ્યા. બિલકુલ રુઝાનજી, મહેશજી મારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મહિલા સશક્તિકરણની વાતો તો ઘણી બધી થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જે બનાવો છે તે ચોક્કસથી પ્રશ્નાર્થ ઉભો કરતા હોય છે, અને તેમાં ચોક્કસપણે વિચારવાની જરૂર છે આપણે પણ, જનતાએ પણ અને નેતાઓએ પણ. મારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આવજો તારો સંદેશ.